जय हिंद स्टूडेंट्स, गुड मॉर्निंग। आज कई तारीख थई? 16/6/2020। कयो वार थयो? ट्यूजडे। बराबर। हवे आपणे शुं करीशुं? गणित विषय कयो? गणित। एमां आपणे शुं शीखीशुं? आजे चार बोलो अने लखो। चार बोलो अने लखो एने इंग्लिशमां शुं कहेवाय? से एंड राइट। शुं कहेवाय? से एंड राइट। चलो आपणे पहेला शुं शीखी गया छे? तो पहेलुं शुं शीख्या? एकड़े ए। पछी शुं शीख्या? बगड़े बे। पछी शुं शीख्या? एना पछी शुं आवे? तगड़े त्रण। हवे आजे आपणे शुं शीखीशुं? चगड़े चार। चलो जो जो अहीं हवे आ शुं छे? रिंग छे। शुं छे? रिंग। हवे आ रिंग छे ने एने आमां गोठवानी छे। तो आ केटली रिंग छे? कया कलरनी? व्हाइट। तो केटली छे? एक। तो आ एकड़े एक एटले एक रिंग। पछी आ केवी छे? गुलाबी कलरनी रिंग छे एने अहींया गोठवानी। एकड़े एक पछी केटला आवे? बगड़े बे। तो केटली? बे रिंग गोठवानी। एक बे। एवी रीतना पछी आ के આ રિંગ છે કયા કલરની? ગ્રીન કલરની। હવે બગડ બે પછી શું આવશે? તગડે ત્રણ। તો કેટલી રિંગ ગોઠવાની? ત્રણ। એક બે ત્રણ। એવી જ રીતે અહીંયા તગડ ત્રણ પછી શું આવશે? ચગડે ચાર। તો આપણે આ કયા કલરની છે? ઓરેન્જ કલરની। તો આપણે અહીંયા ચાર રિંગ ગોઠવવાની। એક બે ત્રણ ચાર। આવી રીતના તમારા ઘરે કોઈ પણ વસ્તુ હોય, વાટકી છે, ગ્લાસ છે, એ રીતે તમે ઘરે પણ ગોઠવી શકો છો। એકથી ચારની ગણતરી કરી શકાય છે। હવે આ શું છે? પોપટ। પોપટ જોયો છે ને? કયા કલરનો છે? લીલા કલરનો। ચલો ગણજો કેટલા પોપટ છે? એક બે ત્રણ ચાર પોપટ છે। કેટલા છે? ચાર। તો અહીંયા શું લખેલું છે? ચગડે ચાર। ચલો તમે બોલ રમો છો ને? સ્માઈલી બોલ છે। શું છે? સ્માઈલી બોલ। આપણે ગણવાના છે કેટલા બોલ છે? એક બે ત્રણ અને ચાર। કેટલા બોલ છે? ચાર। તો આપણે આજે શું શીખવાનું? ચગડે ચાર। હવે આજે આપણે એમાં આ શું છે? ચગડે ચાર, એમાં રંગ પૂરીશું ને। તો તમારે જો જે કલર હોય એનાથી ચોકથી અહીંયા ચોગડે ચારમાં રંગ પૂરવાનો છે। તો કેવી રીતના રંગ પૂરવાનો છે? બહાર જવો જોઈએ નહીં અને બોલીને લખવાનું, બોલીને ગોઠવાનું, ઉપરથી આમ લઈ જવાનું, અડધું ગોળ કરીએ ને પછી આમ કરીને આમ ઉપર લાવવાનું। ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર। આવી રીતના જ લખવાનું, આવી રીતના લખવાનું નહીં। આવી રીતના લખીએ તો ચોગડો આપણને આવડે નહીં, એટલે તમારે આવી રીતના આખું લખવાનું, આમ અડધું કરીને આમ કરીને ગૂંટવાનું આખું સરસ મજાનું। ચોગડે ચાર ગૂંટવાનો, મસ્ત કલર પૂરવાનો, પછી એના હાથમાં પણ પૂરવાનો, હાથ પગમાં પણ પૂરવાનો। પેરેન્ટ્સે કોઈ પણ પેજ છે, બુક છે, એમાં આવો ચોગડે ચાર લખી આવવાનો, દોરી આવવાનો અને બાળકને કલર પૂરાવવાનો, ચોગડે ચાર, અને બાળકને ગૂંટાવતું જવાનું અને બોલાવતું જવાનું, ચોગડે ચાર, 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 ચોગડે ચાર। જો તમે સરસ મજાનો કલર પૂર્યો ને, આવી રીતના તમારે ઘરે પણ કલર પૂરવાનો છે। ચલો હવે આ બોર્ડ ઉપર જો આપણે ચોગડે ચાર શીખીશું। હવે આ શું છે? કેરી છે। ભાવે છે ને? કેટલી કેરી છે આપણે ગણવાની છે? એક બે ત્રણ ચાર। કેટલી કેરી છે? ચાર।
तो चौगड़े चार के रीत लखवानो अर्धु गोल करवानो ऊपर मींडू अने त्रासी लीटी हवे इतना चौगड़े चार लखवानो हवे आपणे टपका ऊपर लखवानो छे तो टपका ऊपर के रीत लखवानो पहला आ बाजू थी अर्धु गोल करवानो पछी आम करी मींडू अने आम ऊपर त्रासी लीटी आम हवे इतना चौगड़े चार डॉट ऊपर सरस मजानो लखवानो छे अने बोलवानो चौगड़े चार बोली बोली टपका पर प्रॉपर टपका पर लखन टपका ने बाहर जाऊं जो ये नहीं अने बोली लखन चौगड़े चार चौगड़े चार अब इतना टपका ने बाहर जाऊं जो ये नहीं जो अर्धु को करवानो पछी आम ऊपर मींडू ले जानो अने आ बाजू की त्रासी लीटी चौगड़े चार अर्धु को करवानो પછી મીંડું ઉપર કરવાનું અને ત્રાસી લીટી ચોગડે ચાર હવે જાતે કેવી રીતના ચોગડે ચાર લખશો તો પહેલા શું કરવાનું આ રીતના આ બાજુ મોઢું ગોળ શીખી ગયા છો ને પછી અહીંયાથી નીચેથી આમ ગોળ મીંડું અને આ બાજુ ત્રાસી લીટી આ રીતના ચોગડે ચાર લખી શકાય સરસ મજાનો અને બોલી લખવાનું ચોગડે ચાર ચોગડે ચાર તો આપણે શું લખ્યું આજે ચોગડે ચાર તો તગડે ત્રણ પછી શું આવે ચોગડે ચાર ચાલો આપણે આજે વર્કશીટમાં પણ લખવાનું છે કેવી રીતે લખીશું વર્કશીટમાં જો અહીંયા શું દોરેલું છે આ છોકરાઓ છે છોકરીઓ છે બરાબર કેટલી છોકરાઓ અને છોકરીઓ છે ગણો જોઈ એક બે ત્રણ ચાર કેટલી છે ચાર તો અહીં શું લખેલું છે ચોગડે ચાર હવે કેટલા ફૂલ છે ગણો જોઈ એક બે ત્રણ ચાર તો અહીંયા શું લખવાનું છે ચોગડે ચાર ચાર વસ્તુ છે ચાર છે ને તો ચોગડે ચાર લખવાનો આ સસલા છે જોયા છે ને કેટલા સસલા છે ગણો જોઈ એક બે ત્રણ ચાર આવી રીતના લીટી કરીને ગણવાનું એટલે ભૂલ પડે નહીં ચાર સસલા છે ને તો કેવી રીતના લખવાનું જો આવી રીતના અડધું ગોળ કરવાનું પછી આવી રીતના આમ ઉપર લાવવાનું અને આમ ત્રાસી લીટી આવી રીતના ચોગડે ચાર લખવાનો એવી રીતે આપણે એકથી ત્રણના જોડકણા ગયા ને એવી રીતના આપણે ચોગડે ચારનું પણ જોડકણું ગાવાનું છે હવે કેવી રીતના ગાવાનું ચોગડે ચાર કરજો વિચાર કોઠીએ ચાર હિંમતના હાર ફરી એકવાર કહીશું ને આવી રીતના રાખાડી પેરેન્ટ્સે પણ બાળકને ગવડાવવાનું છે ચોગડે ચાર કરજો વિચાર કોઠીએ ચાર હિંમતના હાર આવી રીતના પેરેન્ટ્સે બાળકને ચોગડે ચાર ગોઠવતા જવાનું અને ચોગડે ચારનું જોડકનું ગવડાવવાનું જેથી એને આવડી શકે છે હવે ટપકા ઉપર આપણે અહીંયા ચોગડે ચાર લખવાનો છે કેવી રીતના લખવાનો છે જો આવી રીતના અડધું ગોળ કરવાનું પછી આવી રીતના ઉપર મીંડું કરવાનું અને આમ ત્રાસી લીટી ચોગડે ચાર સરસ મજાનો લખાય ને એવી રીતના અડધું ગોળ ઉપર મીંડું જવાનું ત્રાસી લીટી ચોગડે ચાર ચોગડે ચાર આવી રીતના પેરેન્ટ્સે બાળકને પ્રોપર ટપકા ઉપર કરાવવાનું ને જોડકણું ગવડાવવાનું જેથી એને જોડકણું ગાતા પણ આવડી શકે છે જય હિંદ